આદિ તરફે વકીલ શ્રીએ આંક 104 થી લેખિત દલીલ રજૂ કરેલ છે પણ વિરામ તેમાં મુખ્યત્વે એવી હકીકત જણાવેલ છે કે વાદીના પ્રતિવાદી પાસે રૂપિયા 82,110 લેણા નીકળે છે પણ વિરામ વાદીએ પોતાની લેણી રકમ વસૂલ કરવા ઉઘરાણી કરતાં આંક 52 થી વકીલ શ્રી મારફતે નોટિસ મોકલેલ જે નોટિસ રિફ્યુઝડના શેરા સાથે પરત આવેલ પણ વિરામ વાદીના દાવાનો પ્રતિવાદી તરફે જે જવાબ રજૂ કરવામાં આવેલ છે તે વંચાણે લેતા વાદી પ્રતિવાદી વચ્ચે વ્યાપારી ગ્રાહકના સંબંધો હતા પણ વિરામ પ્રતિવાદીનો એક મહત્વનો બચાવ એ છે કે વાદીએ કોઈ પણ વેરઝેર અગર મનદુખના કારણસર પ્રતિવાદી સામે હાલનો દાવો કરેલો છે જે ખોટો છે પણ વિરામ આ સિવાય બીજો કોઈ મહત્વનો બચાવ પ્રતિવાદીએ લીધેલ નથી પણ વિરામ પ્રતિવાદીએ બીજો બચાવ એ લીધેલ છે કે વાદી મહેશ નારણદાસ ખૂબચંદાણી શ્રી ગણેશ આલુ ભંડારના પ્રોપરાઇટર છે જ નહીં પણ વિરામ આ બચાવ તદ્દન નવો અને આફ્ટર થોટ છે પણ વિરામ પ્રતિવાદીએ આ પ્રકારની તકરાર તેમના જવાબમાં લીધેલ નથી પણ વિરામ વધુમાં પ્રતિવાદી ખુદ જ વાદી સાથેની ઓળખાણ અને વેપારી સંબંધો કબૂલ કરે છે પણ વિરામ વાદીએ રોજબરોજના વ્યાપારમાં માલની ખરીદી કરતી વખતે જે રીતે બિલ બનાવતા હોય તે બિલનો દસ્તાવેજી પુરાવો આંક 54 રજૂ કરેલો છે પણ વિરામ વાદીએ કોઈ આડેધડ બિલ બનાવેલ નથી પણ વિરામ વાદીએ ડેબિટ બિલ અલ્પિરામ બુક્સ ઓફ એકાઉન્ટ લખનારને તપાસેલ છે પણ વિરામ વાદી માલિક નથી તે અંગેના મ્યુનિસિપાલિટીના દાખલાઓ પણ પ્રતિવાદીએ રજૂ કરેલા છે પરંતુ તેને સાબિત કરવાની કોઈ કસરત પ્રતિવાદીએ કરેલી નથી પણ વિરામ વધુમાં પ્રતિવાદીએ એવી તકરાર લીધેલી છે કે નોટિસના સરનામે તે રહેતા નથી પણ વિરામ કોર્ટનો સમન્સ પણ આ સરનામે બજી ગયેલ છે પણ વિરામ જો વાદીએ ખોટું સરનામું લખ્યું હોય તો પ્રતિવાદી સાચું સરનામું રજૂ કરી શક્યા હોત પરંતુ પ્રતિવાદી એ તે દર્શાવવા કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી પણ વિરામ પ્રતિવાદીએ પોતાના ભાઈ જુનેદને તપાસેલ નથી પણ વિરામ વાદીએ જે ડેબિટ બિલ અને તેના આધારે બુક્સ ઓફ એકાઉન્ટ રજૂ કરેલા છે તે તદ્દન ખોટા ઊભા કરવા માટેનું કોઈ વ્યાજબી કારણ હતું તેવું પ્રતિવાદી લેસ માત્ર રેકર્ડ પર લાવી શક્યા નથી પણ વિરામ વાદીને આવા ખોટા ડેબિટ બિલ ઊભા કરવા પડે તેવું કોઈ કારણ નથી પણ વિરામ તેથી વાદીએ રજૂ કરેલ બુક્સ ઓફ એકાઉન્ટ્સનો પુરાવો વિશ્વસનીય અને માનવા લાયક છે અને તે પ્રતિવાદીને નાણાકીય જવાબદારી માટે જવાબદાર બનાવે છે પણ વિરામ તેમજ રજૂ થયેલ પુરાવો તથા મૌખિક જુબાની અને પક્ષકારો વચ્ચેના સંબંધો જોતા ચોક્કસપણે વાદીએ પોતાનો દાવા અરજી મુજબ સાબિત કરેલો છે જેથી વાદીના દાવો નામંજૂર કરવા અરજ કરેલ છે પણ વિરામ પેરેગ્રાફ પ્રતિવાદીએ આંક 106 થી લેખિત દલીલો રજૂ કરેલ છે પણ વિરામ તેમની રજૂઆત મુજબ મહેશ આલુ ભંડારના પ્રોપરાઇટર નથી અગર માલિક નથી પણ વિરામ વાદીએ શ્રી ગણેશ આલુ ભંડારના પ્રોપરાઇટરની હેસિયતથી દાવો લાવેલ છે પણ વિરામ